નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? જુઓ ભાઈ, આજે આ તમારો રમકડાનો વર્ગ છે ને? કેવો સુમસાન પડ્યો છે તમારી વગર. કેટલી બધી સાયકલો છે, ઘણા બધા તમને ગમતા બધા રમકડાઓ છે ને આપણા બાળ મંદિરમાં. તો ભાઈ, આવું બધું ખૂબ છે. આવું બધું તમારા બાળકોને ખૂબ ગમે ને બાળકો? ભાઈ પણ જુઓ, હમણાં તો કઈ સ્કૂલે આવવાનું છે નહીં, બરાબર? તો અમે આ બધું જોઈએ ને ત્યારે તમને બધાને ખૂબ યાદ કરીએ કે અમારા ડાયા ડાયા બાળકો હોય ને તો અહીંયા ખૂબ આનંદથી રમે, બરાબર? અને પછી અમને લખાવીએ અને ભણાવીએ. આજે જોઈ લીધી બધાને તમારી સરસ મજાની સાયકલ, ખૂબ ચલાવે છે ને, બધાને ખૂબ ગમે છે હો ભાઈ આવી રીતના રમતા રમતા ભણવાનું. તો જુઓ ભાઈ, આજે એક સરસ મજાની આપણે હવે પ્રવૃત્તિ કરીએ. ચાલો ત્યારે મારી સાથે. જુઓ બાળકો, અહીંયા તમારી સામે એક ફ્રૂટનું ચિત્ર છે. એ ફ્રૂટ કયું છે? એ છે દ્રાક્ષ, બરાબર? હવે આ દરેક દ્રાક્ષમાં કંઈક અવનવું છે. ભાઈ જોજો, આમાં ગુજરાતીના અક્ષરો તો છે જ, સાથે સાથે ગણિત અને અંગ્રેજીના પણ આમાં કંઈક અક્ષરો આવી ગયા છે. આલ્ફાબેટ આવ્યા છે, અંકો આવ્યા છે. આપણે તો ગુજરાતી વિષયમાંથી શું શોધવાનું છે? આપણે મૂળાક્ષર શોધવાના છે, બરાબર? જુઓ, અહીંયા છે ક ને એક માત્રા કે, બરાબર? ત્યાર પછી આગળ છે રને કાનો રા. આપણે જેટલા ગુજરાતીના મૂળાક્ષરો હશે ને એની પાસે આપણે સાચું સાચું કરશું, બરાબર? આ છે ગુજરાતીનો મૂળાક્ષર કે. ત્યાર પછી છે રને કાનો રા. આગળ છે નને રસવઈ ની. પછી છે ચને રસવ ચુ. આ પણ સાચું આપણે ગુજરાતી વિષયનું છે ને. ત્યાર પછી આગળ જુઓ તો આ મને ઓળખીને કહેજો હો. આ તો તમે અંગ્રેજી વિષયમાં ભણો છો ને. આ શું છે? આ કયો આલ્ફાબેટ છે? આ છે પી. આપણે આ તો અંગ્રેજી વિષયમાં આવે છે, ગુજરાતીમાં આને આપણે લેશું નહીં, બરાબર? એટલે આપણે એને સાચું સાચું નહીં કરીએ. ત્યાર પછી આગળ છે સાતડે સાત. તો સાત કયા વિષયમાં આવે? એ આવે ગણિતમાં. તો આપણે એને અહીંયા ગુજરાતી વિષયમાં લેશું નહીં, એટલે આપણે નીચે સાચું નહીં કરીએ. ત્યાર પછી વાંચજો હો, આ છે તને દીર્ઘઈ તી. આ તો ગુજરાતીમાં આવે ને, તને દીર્ઘઈ તી, બરાબર? ભાષામાં આવે, ગુજરાતીમાં આવે, આપણે એને સાચું કરીએ. હવે આગળ આ શું છે? આ છે અંક. આ તમને સરસ મજાના અંકો શીખવાય છે ને. તમે સરસ મજાના વિડીયો જુઓ છો, એમાં ગણિત પણ શીખો છો, અંગ્રેજી પણ શીખો છો. તો આ નવ કંઈ ગુજરાતી વિષયમાં આવે નહીં, એ તો ગણિતમાં આવે. તો આપણે નહીં અત્યારે અહીંયા સાચું કરશું નહીં, બરાબર? આગળ શું છે? આગળ છે ખને દીર્ઘઉ ખુ. આ આવે આપણા ગુજરાતીમાં, તો આપણે એને સાચું સાચું કરી દઈએ, બરાબર? પછી આ શું છે? આ છે આલ્ફાબેટ બી. આ આવે આલ્ફાબેટમાં, અંગ્રેજીમાં. અને આ છે ટી. આપણે બી અને ટી કંઈ ગુજરાતી ભાષામાં આવે નહીં, એ તો અંગ્રેજીમાં આવે, એટલે આપણે અત્યારે એને અહીંયા સાચું કરશું નહીં. ત્યાર પછી છે લને બે માત્રા લઈ. આ તો આપણે ગુજરાતીમાં શીખીએ છીએ ને, લને બે માત્રા લઈ. તો આપણે એને સાચું કરી દઈએ, બરાબર? જોયું તમે આ ચિત્રમાં? એવી જ રીતના આગળના ચિત્રમાં પણ પાઇનેપલ આપ્યું છે, અનાનસ આપ્યું છે હો ભાઈ. એમાં પણ ગુજરાતીના મૂળાક્ષરોની સાથે બધું મિક્સ કરેલું છે. શું કર્યું છે જોવું છે ને આપણે? આમાં અક્ષરો, પછી આલ્ફાબેટ, નંબર્સ, આ બધાની ભેળ બનાવી છે બાળકો. જુઓ, આપણે એમાંથી અલગ અલગ શું શોધવાનું છે? આપણે ફક્ત ગુજરાતીના અક્ષરો શોધીએ. હવે અહીંયા પહેલાં છે દને એક માત્ર દે. આ તો આપણો ગુજરાતીનો અક્ષર થયો. ત્યાર પછી છે પને બે માત્રા ફઈ, બરાબર? એ પણ આપણે સાચું સાચું ગુજરાતીનું જ છે. ત્યાર પછી છે સને બે માત્રા સઈ. પછી આગળ શું આવ્યું એ મને કહેજો. આજે તો ભાઈ ગુજરાતી વિષયમાં બધા વિષય આવી ગયા. જુઓ, આ છે વન ઝીરો ટેન. તો એ તો અંગ્રેજી નંબર્સ છે, બરાબર? એટલે આપણે એને કંઈ સાચું નહીં કરીએ. આપણે તો ફક્ત ગુજરાતીના જ અક્ષરો શોધવાના છે, બરાબર? હવે છે ગને બે માત્રા ગઈ. તો એ ગુજરાતી વિષયમાં આવે ને, તો આપણે એને સાચું કરી દઈએ.
ત્યાર પછી આ કયો આલ્ફાબેટ છે? આ છે જે, તો આલ્ફાબેટ છે અને એ આવે અંગ્રેજીમાં. ત્યાર પછી આ શું છે? આ છે નંબર 5, એ પણ નંબર્સમાં, અંગ્રેજી નંબર્સમાં આપણે શીખીએ છીએ. આગળ આગળ જોઈએ તો આગળ છે એ, એ ફોર એરોપ્લેન, તો એ કંઈ ગુજરાતીમાં આવે નહીં. ત્યાર પછી આ શું છે? આ છે નંબર, કયો નંબર છે? આ છે 8, બરાબર. હવે આગળ આ શું છે મને કહેજો. આ છે 6 ને 1 માત્રા છે. આ આપણું ગુજરાતી વિષયનો મૂળાક્ષર છે. ત્યાર પછી આ શું છે? આ છે 3, બરાબર, 3 નંબર છે. હવે આ છે પને બે માત્રા પૈ, એ આપણે ભાષામાં શીખીએ છીએ ને ગુજરાતીમાં, તો આપણે સાચું કરી દઈએ. ત્યાર પછી છે થને એક માત્ર થે, એ પણ આપણે ગુજરાતી વિષયમાં શીખીએ છીએ. પછી છે જને એક માત્ર છે. આગળ શું છે? આગળ છે અંગ્રેજી આલ્ફાબેટ એચ. તો ભાઈ આપણે અત્યારે અંગ્રેજીને કંઈ આમાં શોધીને ટીક કરવાનું છે નહીં, બરાબર. હવે આગળ જોઈએ. આગળ છે 1 ને 2 માત્રા વય, તો આ આપણું ગુજરાતી ભાષામાંથી એક મૂળાક્ષર છે જેને બે માત્રા કરેલી છે. 1 ને 2 માત્રા વય એટલે આપણે એને ટીક કર્યું. ત્યાર પછી છે શને એક માત્ર શે, બરાબર, આ પણ આપણી ભાષા ગુજરાતીનું છે એટલે આપણે ટીક કરશું. આગળ છે નંબર, આ છે નંબર 9, તો આપણે એને અત્યારે સાઈડ ઉપર એમ જ રહેવા દઈએ. જુઓ હવે આ રીતે આપણે અલગ અલગ બધા જ વિષયો ભેગા કરી અને એક સરસ મજાની રમત કરીને આવી રમત તમે ઘરે તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે રમી શકો. આવી રમત સરસ મજાની રમી અને અમને તેનો ફોટો મોકલજો. આવજો બાળકો.